અંકલેશ્વરમાં વિવિધ ગણેશ મંડળ દ્વારા ગણપતિજીની આગમન યાત્રા યોજવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં રામનગર શિવશંભુ યુવક મંડળ, ઉન્નતિનગર હિન્દ યુવક મંડળ અને રામકુડ રોડના ભૂત ભવાની મંડળના ગણપતિજીની આગમન યાત્રા નીકળી હતી. ગણેશ ચતુર્થીના આગમનની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપાની વાજતે ગાજતે આગમન યાત્રા નીકાળવામાં આવી રહી છે. આ વર્ષે પણ ગણપતિ બાપાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના રામનગરના શિવશંભુ યુવક મંડળ દ્વારા 3 રસ્તા સર્કલ ખાતેથી શ્રીજીની આગમન યાત્રા નીકાળવામાં આવી હતી. આ આગમન યાત્રા રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ પ્રિયાંશુ મહારાજના હસ્તે શ્રીજીની આરતી ઉતાર્યા બાદ વાજતે ગાજતે શ્રીજીની સવારી નીકળી હતી. શહેરના મુખ્ય માર્ગ ઉપરથી નીકળી ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી, જેમાં રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ પ્રિયાંશુ મહારાજ અને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી હતી અને વાજતે ગાજતે આગમન યાત્રા નીકળી હતી. શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગણેશ પંડાલ ખાતે શ્રીજીની પ્રતિમા પહોંચી હતી. તો બીજી તરફ ઉન્નતિનગર હિન્દ યુવક મંડળ અને રામકુંડ રોડના ભૂત ભવાની મંડળ દ્વારા 3 રસ્તા સર્કલ ખાતેથી વાજતે ગાજતે શ્રીજીની ભવ્યાતિ ભવ્ય આગમન યાત્રા નીકાળી હતી. આ આગમન યાત્રા ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી. આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા.